કાનો આ શું છે સીધી લીટી તે શું કહેવાય છે કાનો અને આ શેનું ચિહ્ન છે હ્રસ્વ ઈ શેનું ચિહ્ન છે હ્રસ્વ ઈ બરાબર કાનો શીખ્યા અને હ્રસ્વ ઈ શીખ્યા હવે તમને મેં ગયા પીરિયડમાં મેં તમને કોને કાનો કાપડ લખાવેલું ને સ્લેટમાં તો હવે હું તમને ક ખ ગ હ્રસ્વ ઈ વાળા શીખવું છું બરાબર જુઓ આ હ્રસ્વ ઈ છે અને એની અંદર હું મૂકું છું કમળનો ક તો ખબર છે શું વંચાય બધા અહીંયા જુઓ બોલો શું વંચાય ક ને હ્રસ્વ ઈ કી બોલો બધા ખ બરાબર તો શું વંચાય ખ ને હ્રસ્વ ઈ કી બોલો હા બોલો શું થયું શું વંચાય ઘ ને હ્રસ્વ ઈ ગી નો ગ મૂક્યો હવે વાંચો ઘ ને હ્રસ્વ ઈ ગી હવે બોલો ચ ને હ્રસ્વ ઈ ચી બોલો હા મોટેથી બોલો છ ને હ્રસ્વ ઈ ચી હવે બોલો શું વંચાય જ ને હ્રસ્વ ઈ જી બોલો હવે વાંચો જ ને હ્રસ્વ ઈ જી શું વંચાય ત ને હ્રસ્વ ઈ ટી જોજો હવે બોલો શું વંચાય થ ને હ્રસ્વ ઈ થી ડબ્બાનો ડ ડબ્બાનો દ હવે વાંચો ડ ને હ્રસ્વ ઈ ડી આઈ ટી બનાવું છું આ જો આ રીતે બને અનો ફેન નો આ રીતે લખાય ને હા અને આ હ્રસ્વ ઈ ચલો વાંચો અણ ને હ્રસ્વ ઈ ની વાંચો ત ને હ્રસ્વ ઈ તી ઓ થ છે થળ નો થ છે ને તો હવે વાંચો શું વંચાય થ ને હ્રસ્વ ઈ થી વંચાય દ ને હ્રસ્વ ઈ દી ધ ને હ્રસ્વ ઈ ધી ન હવે વાંચો શું વંચાય ન ને હ્રસ્વ ઈ ની હ્રસ્વ ઈ પી ને હ્રસ્વ ઈ ફી હવે બોલો બ ને હ્રસ્વ ઈ બી ચાલો હવે બધા મોટેથી બોલજો ભ ને હ્રસ્વ ઈ ભી વાંચો મ ને હ્રસ્વ ઈ મી ઈ ઈ ર ને હ્રસ્વ ઈ રી છે હ્રસ્વ ચાલો વાંચો લ ને હ્રસ્વ ઈ લી હવે વાંચીએ આપણે બધા અહીંયા ધ્યાન આપો વ ને હ્રસ્વ ઈ બી વાંચો શ ને હ્રસ્વ ઈ શી હ્રસ્વ ઈ શી હ ને હ્રસ્વ ઈ હી હ્રસ્વ ઈ ડી બધા હ્રસ્વ ઈ ક્ષી બોલો જ્ઞ ને હ્રસ્વ ઈગ્નિ વ જુઓ પહેલા બધા હડપ પાડીને બેસી જાઓ તો હા અને તેની બાજુમાં હું મૂકું છું તે જોજો વાંચજો હા શું વંચાય તે કહેજો મને આ શ લખેલો છે અને શની બાજુમાં હું આ કાનો મૂકું છું આ કાનો બરાબર હવે વાંચો દ ને હ્રસ્વ ડી શને કાનો શાસ્વય પી બોલો બધા પોને હ્રસ્વય પી અને એની અંદર હું મૂકું છું ત અને એની બાજુમાં મૂકું છું કાનો આ કાનો મૂક્યો છે ના એ લોકોને અલગ ખબર પડે આ કાનો છે તો વાંચો હવે પોને હ્રસ્વય પી બોલો બધા પોને હ્રસ્વય પી તને કાનો તા પિતા